ગઢમાં કોરોના પોઝિટિવના 9 કેસો આવતા ગઢ ગ્રામ પંચાયતે મંગળવારે ગઢમાં બપોરે 2 વાગ્યા બાદ ગઢમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવાની ગઢ ગ્રામ પંચાયતે તેના લેટર પેડ ઉપર જાહેરાત કરી દેતા ગઢમાં વેપારીઓમાં છૂપો રોષ જોવા મળ્યો હતો. ગ્રામ પંચાયતના આ નિર્ણય બાદ ગઢના અમુક વેપારીઓએ આ બંધને સમર્થન આપ્યું હતું તો કેટલાક વેપારીઓએ પોતાની દુકાનો ખુલ્લી રાખીને ગ્રામ પંચાયતના નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે. આ અંગે કેબિન ચલાવતા નાથુસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે હું નાનો ગલ્લો ચલાવું છું, ગ્રામ પંચાયતે અમને કોઈ જાણ કરી નથી, રોજ 200-250 રૂપિયા કમાતા તે બંધ થઈ જશે, અમે આ લોકડાઉનમાં અમો સંબંધ નથી. ગઢ પોલીસ સ્ટેશનના બાજુમાં મારો એક નાનો ગલ્લો છે, બરાબર. પંચાયતી લોકડાઉન જે પ્રક્રિયા કરી છે એ અમારી કોઈ સંમતિ લેવામાં આવી નથી અને અમને કોઈ પૂછવામાં નથી આવ્યું. વોટ્સઅપ ટીવીઓમાં એમાં બધામાં મૂકવામાં આવ્યું પણ અમને કોઈ વેપારી લાઇનના કોઈ વર્ગના માણસને પૂછવામાં આ વસ્તુ ન થાય કે લોકડાઉન કરવું છે, એવી અમને કોઈ માહિતી નથી. લોકડાઉન ખાલી અમે ફોનમાં એમ જોયું. હવે અમારા હાલ 200-250 રૂપિયા દિવસના કમાતા, એ 10 દાડાના 200-250 લેખા ગણો તો એટલી અમારે ખોટ છે અને એમાં અમે સંબંધ નથી. આ અંગે સાબુનો વેપાર કરતા જયંતિભાઈ બાઈવાડિયાએ જણાવ્યું હતું કે લોકડાઉનની અમને જાણ કરવામાં નથી આવી, અમારી ઘરાકી બપોર બાદની જ હોય છે, કઈ રીતે દુકાનોના ભાડા ભરવા, કઈ રીતે ઘર ચલાવવું તે તકલીફ છે. વાત હવે લોકડાઉનની આવી તો ગઢ ગ્રામ પંચાયતે જે આ 10 દિવસનું લોકડાઉન આપ્યું છે 2 વાગ્યા પછીનું, તો એમાં અમને કોઈ જાણ કરવામાં આવી નથી. અને વાત બીજી કે 2 વાગ્યા પછીનું જો લોકડાઉન આ લોકોએ જાહેર કર્યું છે તો એમાં 2 વાગ્યા પછી અમારે જે તે કોઈ ગ્રાહકી હોય છે બપોર પછીની હોય છે, બરાબર, તો પછી અમારે ઘર કઈ રીતે ચલાવવું, દુકાનના ભાડા કઈ રીતે ભરવા, દુકાનનું લાઇટ બિલ કેવી રીતે ભરવું, તો આ વિશે અમને તકલીફ છે. ગઢ ગ્રામ પંચાયતે આ 10 દિવસના લોકડાઉન અમલ કરાવવા માટેની અરજી ગઢ પોલીસ મથકે પણ આપી હતી, જે અંગે અમોએ ગઢ PSI SA ચૌધરીનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે ગ્રામ પંચાયતે આપેલ લોકડાઉન એ તેમનો વિષય છે, અમે તેને લાગુ ન કરી શકીએ, અમારે તો સરકારના જાહેરનામા મુજબની જ કાર્યવાહી કરવામાં આવશે, સરકારના જાહેરનામાની ગાઈડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા માલુમ પડશે તો જ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જ્યાં ગઢ ગ્રામ પંચાયતના સદસ્યમાં પણ આ લોકડાઉનને લઈ નારાજ જોવા મળી રહી છે. ગઢ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ પરમાભાઈ પુટકાએ જણાવ્યું હતું કે અમને આ લોકડાઉન કરવાની પંચાયતે કોઈ જાણ કરી નથી, કોઈ વેપારીને પણ ખબર નથી, એમની મનમાની મુજબ કાયદા બનાવી મનમાની કરે છે. ગઢ પંચાયતે લોકડાઉન 10 દિવસનું જે આપેલું છે એ અમને ખબર નથી, કોઈ વેપારીને પણ ખબર નથી. આ કેવી રીતે લોકડાઉન આપે છે એ અમે સમજી શકતા નથી. ગઢ પંચાયતમાંથી અમે ગઢ પંચાયતના ઘરથી સદસ્ય છે મારા, એમના હું પતિ છું. હવે આ લોકો જાહેર એવી રીતે કરી નાખે, એમને મન મૂજી કાયદા બનાવી દેશે, આ યોગ્ય નથી ગામ માટે, ગામના નાગરિકો માટે, વેપારીઓ માટે. આ બધું હાનિકારક છે કે જે નાનો માણસનું પોતાનું ગુજરાન ચલાવતો હોય 100-200 રૂપિયાનું એની રોજીરોટી છીનવાય છે. તો હવે આના માટે ગઢ પંચાયત યોગ્ય પગલાં લે. અંગે હાર્ડવેરની દુકાન ચલાવતા જયંતિભાઈ ગોઠીએ જણાવ્યું હતું કે પંચાયતે અમને કોઈ વેપારીને વિશ્વાસમાં લીધા નથી, અણધડ વહીવટ કર્યો છે, માત્ર વોટ્સએપ કરીને જાહેરાત કરી દીધી છે, 3 મહિનાના ભાડા ચડી ગયા છે, આ નિર્ણયથી અમો સંમત નથી. સાહેબ જો આમાં કોઈને પંચાયતવાળે કોઈ વેપારીઓને અમને વિશ્વાસમાં લીધા નથી, અણઘડ એમનો વહીવટ કર્યો છે અમને, એમને ઉડધોડ અમને ફોનમાં વોટ્સઅપ કરી નાખ્યું છે, કોઈને કશું પૂછ્યું નથી. અમારે 3-3 મહિનાથી કેવી રીતના ચલાવવાનું, 3 મહિના બિલકુલ ટોટલ બંધ હતું, અમારા ભાડા જ નીકળતા નથી, તો અમારે શું કરવાનું. એ લોકો એમને જાતે જે ફાવે, સરપંચ ને મેમ્બર જે ફાવે એ લોકો કરી નાખે છે. અને એટલે જો કે 2 વાગ્યા પછી આ લોકો કરે છે કે 2 વાગ્યા પછી આપણે બંધ કરવાનું, એટલે જો સવારમાં પંચાયતવાળા કોરોનાને પકડી રાખે છે ને 2 વાગ્યા પછી છૂટો મૂકે છે લોકો, એનો મતલબ એ જ થયો ને કે 2 વાગ્યા પછી પંચાયતવાળા જ છૂટો મૂકે છે કોરોના. અમો અમારે શું કરવાનું, કેવી રીતના અમારે બંધ રાખવાનું, અમારે ભાડા કાઢવા જ નહીં પછી. અસહમત, અમને કોઈને કોઈ વિશ્વાસમાં લીધા જ નથી, અમને કશું પૂછ્યું નથી. અનલોકના 4th રાઉન્ડમાં ગઢની વાત કરીએ તો ગઢની અંદર 39 જેટલા જે કોરોનાના જે કેસો હતા એ પૈકી હાલ 9 કેસ એક્ટિવ છે,
હમણાં જ ગઈકાલે જ ગઢ ગ્રામ પંચાયત દ્વારા આ જે કોરોનાના કેસો વધ્યા છે તેના સંક્રમણને લઈ અને ગઈકાલથી જ 10 દિવસ માટે લોક 10 દિવસનું બપોરે 2 વાગ્યા પછી લોકડાઉન જાહેર કરવાની જાહેરાત કરી હતી. તો એ જેને લઈને ક્યાંક વેપારીઓમાં સહમતિ દેખાઈ રહી છે તો ક્યાંક વેપારીઓમાં અસહમતિ દેખાઈ રહ્યા છે. હાલ આપ જે જોઈ રહ્યા છો તે ગઢની આ મુખ્ય માર્કેટ છે. માર્કેટની અમુક આપ જે દુકાનો જોઈ રહ્યા છો તે અમુક દુકાનો ચાલુ છે ને અમુક દુકાનો બંધ છે. આમ વાત કરવામાં આવે ગઢની તો ગઢમાં ગઈકાલે જે ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉનની જે બપોર બાદ જાહેરાત કરવામાં આવી હતી તેને લઈને વેપારીઓમાં ક્યાંક સહમતિ તો ક્યાંક અસહમતિ દેખાઈ રહી છે. આમ જે ગઢના જે વેપારીઓ છે અમુક વેપારીઓ પણ એવું કહી રહ્યા છે નાના તેમજ મોટા વેપારીઓ કે આ જે સહમતિ છે અમને અમારી પાસેથી ગઢ ગ્રામ પંચાયત દ્વારા કોઈએ લીધી નથી અને આ જે એમની મનમાની કરી અને આ નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઈને પણ છૂપો રોષ ગઢના વેપારીઓમાં જોવા મળી રહ્યો છે. સાથે સાથે ગઢ ગ્રામ પંચાયતે ગઈકાલે જ આ જે લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી તેના માટે ગઢ પોલીસમાં પણ એ લોકોએ એક અરજી આપી હતી અને એમાં એવું જાણ કરી હતી કે ભાઈ અમે જે 10 દિવસનું લોકડાઉન જાહેર કરીએ છીએ તે લોકડાઉનનો ગઢ પોલીસ અમલ કરાવે. જે અંગે જ્યારે આજે અમે ગઢ પીએસઆઈ એસ એ ચૌધરીનો સંપર્ક કર્યો તો તેઓએ જણાવ્યું કે આ જે લોકડાઉન છે એ ગ્રામ પંચાયતનો વિષય છે, અમારો વિષય નથી. અમારો વિષય માત્ર સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ જાહેરનામાનો કોઈ ભંગ થતો હોય કે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોય તો જ અમે કાર્યવાહી કરી શકીએ. આમ વાત કરીએ આજે ગઢની લોકડાઉનના બીજા દિવસની તો અત્યારે 3 વાગ્યાનો સમય છે. આપ જે જોઈ રહ્યા છો જે ગઢની માર્કેટ એમાં 50% દુકાનો બંધ છે અને 50% દુકાનો ચાલુ જોવા મળી રહી છે. ગઢથી વિકી ન્યૂઝ ચેનલ માટે હું દિનેશ રાણા.